સમાચારમાં આગળ વાત કરીએ. ત્રણ દિવસની રજા બાદ આજે વિધાનસભા મળશે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં કેટલાક મહત્વના પ્રશ્નો પૂછાઈ શકે છે, જેમાં શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા થઈ શકે છે. તો ગૌ સંવર્ધન, નાગરિક ઉડ્ડયન વિભાગ, આદિવાસી પ્રવાસ પંચાયત વિભાગના પ્રશ્નો અંગે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અંદાજપત્ર અંગે પણ ચર્ચા થઈ શકે છે. તો આ અંગે વધુ વિગત આપવામાં સાથે લાઈવમાં જોડાઈ ગયા છે મારા સંવાદદાતા નરેન્દ્ર. નરેન્દ્ર, જણાવો કે જે રીતે વિધાનસભામાં ત્રણ દિવસની રજા બાદ આજે જયારે વિધાનસભા મળશે, અનેક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થાય તેવી શક્યતા છે, હાલમાં શું માહોલ સામે આવી રહ્યો છે? ત્રણ દિવસની રજા બાદ આજે ફરી એકવાર વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને થોડી જ વારમાં એટલે કે 12 વાગ્યાથી સત્ર શરૂ થશે. પ્રથમ જે એક કલાક હોય છે એ પ્રશ્નકાળનો હોય છે અને એની અંદર જે વિવિધ પ્રશ્નો કરવામાં આવ્યા હોય એની ચર્ચા કરવામાં આવશે અને આ પ્રશ્નો શિક્ષણ, બાળ અને મહિલા વિભાગ, આ સિવાય પર્યાવરણ, ગૌ સંવર્ધન સહિતના જે વિવિધ વિભાગો છે એ અંગેના પ્રશ્નો કરવામાં આવ્યા છે અને એ જે પ્રશ્નો કરવામાં આવ્યા છે એના પર આજે ચર્ચા કરવામાં આવશે. આ પ્રશ્નકાળનો જે સમયગાળો છે શરૂઆતની એક કલાક હોય છે અને ત્યારબાદ જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા એ અંદાજપત્ર પર ચર્ચાઓ કરવામાં આવશે. બંને પક્ષ તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપો અને અંદાજપત્રની અંદર જે કેટલીક બાબતો નોંધવામાં આવી છે એ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જયારે છેલ્લે ગુરુવારે સત્ર મળ્યું હતું ત્યારે સત્ર તોફાની બન્યું હતું. કોંગ્રેસ દ્વારા કેટલીક બાબતોને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા. તો આ સિવાય મગફળી અને એ સહિતના કેટલાક જે મુદ્દાઓ છે એના પર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર જયારે આજે સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે એ તમામ મુદ્દાઓ પર આગામી સમયમાં ચર્ચા થશે. સૌ પ્રથમ પ્રશ્નકાળ અને ત્યારબાદ અંદાજપત્રથી સમગ્ર વિધાનસભા સત્રની શરૂઆત થશે અને એની અંદર બંને પક્ષો છે પોતાના મુદ્દાઓ રજૂ કરશે. જી જુનેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.